गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप अकाउंट के अंदर चैप्टर नंबर 2 भागीदारी पेटी ना वार्षिक हिसाबो जोईशु। अब घना बधा विद्यार्थीओनो आतुरता नो अंत आवशे, कारण के घना बधा विद्यार्थीओ मने कहता हता के सर वार्षिक हिसाबो चलो, अमारी एक्जाम छे। तो आज आपणे वार्षिक हिसाबो जोईशु। पण खास विद्यार्थी मित्रों, बधाने एक विनंती, आजे जे विडियो जे छे ए पूरेपूरो विडियो जोवानो छे तमारे, दरेक बाबत ने ध्यान थी सांभळवानी छे। कारण के आजे जे बाबत ने समझूती आपीश ए सामान्य बाबत, तो वार्षिक हिसाबो एक्जाम में आपणे ज्यारे गणीए छे, 11मो नो दाखलो छे, तो एनी अंदर अमुक बाबतो जे आपणे 11मा धोरणमां शीख्या हता ए ज आवानी छे। पण जे अमुक बाबतो ध्यानमां राखवानी छे आजे एनी चर्चा करीश। એટલે તમારે આ આખો પૂરેપૂરો વિડિયો છે, પૂરેપૂરો સમજવાનો, ધ્યાનથી જોવાનો છે, અને હું પૂરી વિગતો આપીશ। કારણ કે આ જે વિગતો આપીશ એ વારંવાર આગળ દોહરાવીશ નહીં, કારણ કે આપણે વાર્ષિક હિસાબોનો દાખલો સમય મર્યાદાની અંદર બોર્ડમાં કરવાનો હોય, બીજું કે આપણે ફિઝિકલી આજે આ દાખલો કરવાના નથી, એટલે આની અંદર ખાસ થોડું તમારે ધ્યાન આપવું પડશે। અને બીજું, જે વિદ્યાર્થીઓ હજુ પણ ધ્યાનથી લેતા નથી વધારે કે સર અમારે થઈ જશે, સમયની સાથે ચાલજો અને સમયની સાથે એડજસ્ટ થઈ જશો તમે, તો સરળ પડશે, તકલીફ થોડી પડે તો એને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। તમે પ્રશ્નો મોકલજો, ના ખબર પડે એને બીજી વખત પણ આપણે સમજીશું। હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબો જે બોર્ડની અંદર કેટલા ગુણમાં આવશે તે જોઈએ। તો જો બોર્ડની એક્ઝામમાં વિભાગ F એની અંદર 11 ગુણનો દાખલો આવશે અને એક જ દાખલો આવશે, એટલે કે આ ચેપ્ટરમાંથી આપણને બોર્ડની એક્ઝામમાં વિભાગ F જે છેલ્લો વિભાગ છે F, એની અંદર એક 11 ગુણનો દાખલો આવે છે વાર્ષિક હિસાબોનો। હવે બીજી એક વાત કરું કે વિભાગ F ની અંદર 2 વાર્ષિક હિસાબો આવશે, એટલે કે એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજો દાખલો 11 ગુણનો આવશે તે કંપનીના વાર્ષિક હિસાબોનો। કંપનીના વાર્ષિક હિસાબો એ આપણે ભાગ 2 ની અંદર ત્રીજું ચેપ્ટર છે, ઓકે, એટલે ભાગ 2 છે ને આખો જ કંપનીને લગતા હિસાબો છે, શેર મૂડી ડિબેન્ચર, ત્યારબાદ કંપનીના વાર્ષિક હિસાબો, ગુણોત્તર વિશ્લેષણ, રોકડ પ્રવાહપત્ર અને નાણાકીય પત્ર, તો એ ભાગ 2 ની અંદર છે ને એ બહુ સરળ છે। જો તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર જે સ્ટ્રક્ચરો છે, જે સ્ટ્રક્ચરની નીચે જે માહિતી દર્શાવવાની છે, જેમ કે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કાયમી દ્રશ્ય અદ્રશ્ય મિલકતો, આ બધી માહિતી ધ્યાન રાખીને કરશો તો ત્યાં સરળ છે, ઓકે। હવે આજે વાત કરીએ કે આપણે આજના વિડીયોની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની માહિતી જોવાની છે અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોથી આપણે એના દાખલા જોઈશું। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે જે વિદ્યાર્થીઓએ 11મા ધોરણની અંદર વાર્ષિક હિસાબો પરફેક્ટ કર્યા હશે, એટલે કે ધ્યાનથી કર્યા હશે, પ્રેક્ટિસ કરી હશે, હું એટલું જ કહું છું કે પ્રેક્ટિસ વધારે કરી હશે, એ વિદ્યાર્થીઓને 12મા ધોરણના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો સરળ પડશે। બીજું, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ ઓછી હોય, હજુ થોડું તકલીફ હોય, તો ગભરાવાની જરૂર નથી, એમને થોડી 12મામાં પ્રેક્ટિસ વધારે કરવી પડશે, ઓકે। બીજું, હવે આ પહેલું ચેપ્ટર મેં ચાલ્યું ભાગીદારી વિષય પ્રવેશ, એની અંદર છેલ્લે 3-4 દાખલા કરાવ્યા એ પ્રેક્ટિસ માટેના હતા, એટલે કે નફાનુંશા ફાળવણી કાઢવું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના દાખલા હતા, તો મેં એ વખતે કીધું કે વાર્ષિક હિસાબોમાં કામ લાગશે, તો જે વિદ્યાર્થીઓ એ દાખલા પણ પરફેક્ટ પ્રેક્ટિસ કર્યા હશે એટલે એમને 12મા ધોરણના વાર્ષિક હિસાબો બહુ સરળ પડશે, ઓકે। એટલે ખાસ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, હું એમને કહું છું વિનંતી કે 11મા ધોરણના વાર્ષિક હિસાબોમાં જે આપણે કાચું સરવાયું છે ને કેટલાક હવાલા છે તપ, એની પ્રેક્ટિસ કરી લેજો, તો 12મા ધોરણના વાર્ષિક હિસાબો તો બહુ સરળ પડશે। એટલે એક તમારા મગજમાં જો પ્રશ્ન હોય કે સર 12મા ધોરણના વાર્ષિક હિસાબો થોડા અઘરા, ખાતા વધારે, ગભરાતા નહીં, હું તમને કહું છું બહુ સરળ છે, પણ એક કે પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસથી બધું સરળ બને તમને ખબર છે, એટલે પ્રેક્ટિસ જેટલી વધારે કરશો તો 11મો દાખલો તમારા માટે તો સરળ જ છે। હવે આજે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબોની, તો જુઓ કે આપણે જે વૈયક્તિક માલિકી કે એકાકી પેઢી, એક વ્યક્તિ ધંધો કરે અને એકાકી પેઢી વૈયક્તિક માલિકી કહીએ છીએ, તો એ વૈયક્તિક માલિકી પણ વર્ષના અંતે, હિસાબી વર્ષના અંતે ધંધાનું નાણાકીય પરિણામ એટલે કે નફો નુકસાન અને ધંધાની નાણાકીય પરિસ્થિતિ, જેને આર્થિક પરિસ્થિતિ કહેવાય, મિલકતો અને દેવાનું પ્રમાણ, એ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરે,
तो ये वार्षिक हिसाबो सामान्य रीते व्यापार खातु नफा नुकसान खातु अने पाका सर्वेयर द्वारा रजू करे छे अथवा तैयार करे छे। जे आपणे धोरण 11 માં ની અંદર શીખ્યા કે વૈયક્તિક માલિકી પોતાના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરે, જે આપણે કાચા સર્વેયર અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરતા શીખી ગયા, તો આ બાબત ધ્યાન આપજો। હવે એવી રીતે આપણે ભાગીદારીના હિસાબો શીખીએ છીએ ધોરણ 12 માં ની અંદર, અને મેં તમને આગળ પ્રવેશ નિવૃત્તિ પર ચલાવ્યું એમાં પણ બાબતો કીધી। આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એ શીખવાનું છે। તો જેમ વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો તૈયાર થતા એમ જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર થાય, રાઈટ। હવે ભાગીદારી પેઢીની અંદર બે કરતા વધારે ભાગીદારો જોડાય છે, એટલે ફરક એટલો છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તો બનાવવાનું છે, કારણ કે પેઢીના જે મહેસૂલી ખર્ચ ઉપજો અને મિલકતો દેવાની તો જે વિગતો છે અને જે ધંધામાં વ્યવહાર થાય એ પ્રકારના તો થવાના છે, પણ અહીંયા બે કરતા વધારે ભાગીદારો અને ભાગીદારોના પેઢી સાથેના જે આંતરિક વ્યવહારો થાય એની પણ નોંધ કરવાની, એટલે એ જે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે એના સિવાયના ભાગીદારોને પેઢીના આંતરિક વ્યવહારોને લગતા ખાતા ઉમેરવાના, એટલે કે આપણે અગાઉ શીખ્યા ને મૂડી ખાતા, ચાલુ ખાતા અને નફા નુકસાન ઠરાવણી ખાતું, આ વધારાના બનાવવાના થશે એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર થાય। હવે ભાગીદારી પેઢી પણ શું કરે, જે ભાગીદારો ધંધો કરે છે તો એ ધંધો છે ચલાવે છે તો હિસાબી વર્ષના અંતે 12 મહિનાના હિસાબો તૈયાર કરે, એટલે કે 12 મહિનાના હિસાબો તૈયાર કરવાનો એ મુખ્ય હેતુ એ હોય કે હિસાબી વર્ષના અંતે ધંધાની નાણાકીય પરિણામ કેવું છે, એટલે કે ધંધાનું નફો નુકસાનનું પ્રમાણ કેવું છે અથવા નફો કે નુકસાન થયું એ જાણવું જરૂરી હોય। બીજું અને ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે પેઢીની, ભાગીદારી પેઢીની, એટલે કે પેઢીની મિલકતો સામે દેવાનું પ્રમાણ કેટલું છે એ બાબત જાણવી જરૂરી છે, એટલે કે આર્થિક પરિસ્થિતિ જાણવી। તો હિસાબી વર્ષના અંતે ભાગીદારી પેઢીમાં પણ નાણાકીય અને આર્થિક પરિસ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કહીએ છીએ। સામાન્ય રીતે વાર્ષિક હિસાબો એટલા માટે કહેવાય છે કે હિસાબી વર્ષના અંતે તૈયાર થાય એટલે વાર્ષિક હિસાબો કહેવાય, ઓકે। હવે જો વિદ્યાર્થી મિત્રો કઈ નાખું ટાઈટલ, તો વૈયક્તિક એટલે કે એકાકી માલિકીની પેઢીની જેમ જ ભાગીદારી પેઢી પણ હિસાબી વર્ષના અંતે, આ બાબત હિસાબી વર્ષના અંતે સામાન્ય રીતે કોઈ પણ ધંધાકીય એકમના હિસાબી પત્રકોમાં હિસાબો રજૂ થાય જેને વાર્ષિક હિસાબો કહેવાય। તો હિસાબી વર્ષના અંતે કાચા સર્વેયર પરથી અને હવાલાઓ ધ્યાનમાં લઈ ધંધામાં થયેલ નફો કે નુકસાન તથા નાણાકીય પરિસ્થિતિ, જેને આપણે આ નાણાકીય પરિણામ કહેવાય, જોજો નાણાકીય પરિણામ નફો કે નુકસાન અને નાણાકીય પરિસ્થિતિ એટલે આર્થિક પરિસ્થિતિ એટલે કે મિલકતો સામે દેવાનું પ્રમાણ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરે। તો જો ભાગીદારી પેઢી વૈયક્તિક માલિકીની જેમ જ હિસાબી વર્ષના અંતે કાચું સરવૈયું અને હવાલા, આ બે બાબતો કાચું સરવૈયું અને હવાલાઓ પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરે, નાણાકીય સ્થિતિને આર્થિક પરિસ્થિતિની જાણકારી મેળવે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત એક કહેવાની છે કે પત્રકો કયા તૈયાર થાય, પહેલા કહી નાખું કે કાચું સર્વે એ કોને કહેવાય એની પણ માહિતી 11માં ધોરણમાં શીખ્યા, વાર્ષિક હિસાબો પણ શીખ્યા, તો પણ એક વખત કહી નાખું। કાચું સર્વે એટલે કે ધંધાની અંદર જે પણ વર્ષ દરમિયાન જે ખાતાઓ છે એ ખાતાઓની બાકીઓ શોધાય છે અને બાકીઓ પરથી ગાણિતિક એટલે કે ગણિતની દ્રષ્ટિએ ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા કે ખોટા એ જાણવા માટે કાચું સર્વેયુ તૈયાર કરવામાં આવે, એટલે કાચા સર્વેની અંદર દરેક ખાતાની બાકીઓ હોય છે, માલના ખાતા, મિલકતો, વ્યક્તિગત અને ઉપજકતના ખાતાઓની બાકીઓ હોય છે, ઓકે। બીજું અને આપણે હવાલાઓ પરથી, તો હવાલા નોંધ કોને કહેવાય, તો તમે 11માં ધોરણની અંદર જે હિસાબી વર્ષના જે વધારાની માહિતી આપતા હોય જેને આપણે હવાલા કહીએ, પણ હવાલા એને કહેવાય કે હિસાબી વર્ષના જે ધંધાનું સાચું નફો નુકસાન અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો તમામ પ્રકારની નોંધો કરવી પડે। હવે તમામ પ્રકારની નોંધો એટલે જુઓ કેટલાક વેપારો એવા હોય કે હિસાબી વર્ષના અંતે થતા હોય છે, એક્ઝામ્પલ આપણે આખર સ્ટોક ક્યારે શોધીએ, તો આખર સ્ટોક શોધાય ને આખર સ્ટોક ત્યારે બને, મતલબ કે 31/3 હિસાબી વર્ષના અંતે જે માલ સ્ટોક વધે ખરીદેલ માલમાંથી એને આખર સ્ટોક કહીએ, તો હિસાબી વર્ષના અંતે જ ખ્યાલ આવે આખર સ્ટોક, તો એ પણ જો આપણે નોંધો તો એ વ્યવહાર છે, આપણે હવાલા નોંધ બનશે, જેની નોંધ કરો એ હવાલા નોંધ કહેવાય। પછી કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી
तो हिसाबी वर्षना अंते खबर पड़शे के आ वर्ष दरमियान खर्च चूक्यो नथी एटले चुकवानो बाकी, कोई पण आवक मळवानी बाकी, हिसाबी वर्षना अंते ख्याल आवे के आवक मळी नथी मळवानी बाकी छे। त्यारबाद घसारो, तो सामान्य रीते घसारो वर्षना अंते ज गणाय। पछी आपणे वार्षिक हिसाबो जोईए तो भागीदारना मूडी पर व्याज, उपाट पर व्याज, चालू खाताना व्याज, तो सामान्य वर्षना अंते ज थता व्यवहारो छे। एटले आ प्रकारनी नोंधो छे जेने हवाला नोंधो कहेवाय। आनी पण नोंध वार्षिक हिसाबो वखते ध्यानमां लेवी पड़े। ओके, तो आ कहेवाय छे काचू सर्वे ने हवाला परथी भागीदारी पेढीना वार्षिक हिसाबो तैयार थाय, जेम आपणे वैयक्तिक मालिकीना करता हता। हवे बीजी एक बाबत याद करावुं छुं के काचा सर्वेयानी अंदर जे पण खाताओनी बाकी होय छे एनी एक ज असर थाय, याद राखजो। सिवाय कोई गर्भित हवालो होय जेने आपणे गुप्त हवालो कहीए छे, छुपो हवालो, गर्भित हवालो होय एनी ओछामां ओछी बे असर थाय, एनी सिवायनी जे बाकी होय छे एनी एक ज असर थाय। ओके, काचा सर्वेयानी बाकीओनी। बीजू जे हवाला छे तो आपणे ધોરણ 11 માં શીખ્યા કે જે હવાલા નોંધો છે એની તો હિસાબે જો આપણે નોંધ જ બાકી હોય એનો મતલબ કે હવાલા નોંધોની ઓછામાં ઓછી બે અસર તો થાય જ છે। ઓકે, જેવો હવાલો એની અસરો વધુ એટલે કે બે થી વધુ પણ હોઈ શકે એ હવાલા પર આધાર, પણ હવાલા નોંધ જે છે એની ઓછામાં ઓછી બે અસર થાય આ બાબત પણ ધ્યાનમાં રાખવાની। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં કયા પત્રકો તૈયાર કરવામાં આવે છે એ જોઈએ। જુઓ તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં સામાન્ય રીતે નીચે મુજબના નાણાકીય પત્રકો અથવા ખાતા, કારણ કે પાકા સર્વેને પત્રક કહેવાય, ઓકે, એટલે નાણાકીય પત્રકોમાં તૈયાર કરવામાં આવે અથવા રજૂ કરાય। ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગીદારો સામાન્યથી આ પત્રકોમાં રજૂ કરે છે। આ ટાઇટલ ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ત્યાં કૌંસમાં આપેલું છે ચોપડીમાં નાણાકીય પત્રકો। હવે નાણાકીય પત્રકો એ કંપનીની ભાષામાં આવશે, એટલે કે કંપનીની ભાષામાં નફા નુકસાન થતું પાકું સર્વે જેવું ઊભા પત્રકમાં બને। આપણે આડા સ્વરૂપે જોયું છે પાકું સર્વે, એ ઊભા પત્રકમાં બનશે, એ નાણાકીય પત્રકો છે, આપણે ત્યાં શીખીશું। આ નાણાકીય પત્રકો જ કહેવાય છે પાકું સર્વે। ઓકે, હવે જુઓ તો ખાસ હમણાં માટે આ દાખલો ભણો ત્યારે આ બાબતો આજે હવે જે સમજાવ્યું છે બાબતો ખાસ યાદ રાખવાની, આ તો બધું 11માં ધોરણમાં શીખ્યા હતા હવાલામાં તો કાચા શ્રેણી કેવી રીતના અસર હોય। જો બીજો વિદ્યાર્થી મિત્રો, તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે પત્રકોમાં રજૂ થાય નાણાકીય પત્રકોમાં જે આપણે તૈયાર કરવાના છે એ કુલ 6 પત્રકો, આમ 5 છે પણ જે આપણે મૂડી અને ચાલુ ખાતા છે ત્યારે અલગ બનાવવાના થાય તો 6 પત્રકો બને। પહેલા એ કહી નાખું કે તમારે એક્ઝામની અંદર અને આપણે જે દાખલાની પ્રેક્ટિસ કરીએ તે બધા એ વાર્ષિક હિસાબોના દાખલા છે ને કુલ ક્રમિક જ પત્રકો તૈયાર કરવાના। ક્રમિક એટલે કે જેમ આપણે 11માં ધોરણમાં તૈયાર કરતા ને વેપાર ખાતું તૈયાર કરીએ, એના પછી નફા નુકસાન ખાતું ને એના પછી પાકું સર્વે, તો અહીંયા કેવી રીતના ક્રમિક તૈયાર કરવા એ જુઓ। ક્રમ જાળવવાનો ખાસ યાદ રાખજો, પહેલા વેપાર ખાતું તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવશે, એના પછી ત્રીજા નંબરમાં નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવશે, ત્યાર પછી ચોથા નંબર પર ભાગીદારોના મૂડી ખાતા। ઓકે, અસ્થિર મૂડી ખાતા હોય તો મૂડી ખાતા તૈયાર કરવાના એકલા, ઓકે, બધી જ અસરો મૂડી ખાતામાં, પણ જો સ્થિર મૂડી ખાતા હોય તો પછી મૂડી અને ચાલુ ખાતા અલગ બનાવવાના થાય, તો પછી પાંચમા નંબરમાં ચાલુ ખાતા તૈયાર કરવા પડે અને છેલ્લે જ પાકું સર્વેયુ બનાવવાનું થાય। અને પાકા સર્વેના મિલકતોને દેવા બંને, એટલે મિલકત દેવા સોરી મૂડી દેવા અને મિલકત લેવા, જેને બંનેના સરવાળા સરખા થશે એટલે આપણા વાર્ષિક હિસાબો કમ્પ્લીટ છે ને આપણને 11 ગુણ મળે। ઓકે, હવે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે અને એમાં હું સમજાવીશ કે આર્થિક પરિસ્થિતિ સારી કે ખોટી, પણ તમારે જે મેં ક્રમ કીધો એ પ્રમાણે ખાતા તૈયાર કરવા, હવે કેમ ક્રમ મુજબ થાય એ પણ હું તમને કહેતો રહીશ। ઓકે, જોઈએ આપણે, તો પહેલા આપણે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ જે વૈયક્તિક માલિકીમાં તૈયાર કરતા, તો વેપાર ખાતાની અંદર કઈ અસરો હોય એમ આ દરેક ખાતાના સ્ટ્રક્ચર હજુ હું ચલાવીશ, આ બોર્ડવર્ક પછી હું એ સ્ટ્રક્ચરની અંદર કઈ એન્ટ્રીઓ છે, કઈ વારંવાર આવે છે, કઈ ધ્યાનમાં રાખવી એ પણ ચલાવીશ, અહીંયા મુખ્ય બાબતો યાદ કરાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતો તૈયાર કરવાનો હેતુ છે કે વેપાર ખાતા પરથી કાચો નફો કાચી ખોટ જાણી શકાય, તો વેપાર ખાતાની અંદર કઈ અસરો આપવામાં આવે, તો વેપાર ખાતાની અંદર વિદ્યાર્થી મિત્રો માલના ખાતા, ખરીદીના ખર્ચા, ત્યાર પછી
कारखाना खर्चा आ बाबत ध्यान आप खास कारखाना खर्चा जो कारखाना घसारो प्लांट मशीनरी घसारो आए ये हम वेपार खाता में मजूर शीखवाड़ीश उत्पादन खर्चा उत्पादन मजूरी हो ग्रीस ऑइलिंग खर्चा हो बदा खर्चा वेपार खाता में आम उत्पादन खर्चा है जो उत्पादन मेन्युफेक्चर था एना माटे अलग खातु राखवामां आवे ए कंपनी वार्षिक हिसाबमां अलग होय पड़ता शोधवा पण आपणे 12मां धोरणनी अंदर एवुं अलग खातु आवतुं नथी एटले वेपार खातामां दर्शावाय छे तो उत्पादन ने लगता खर्चा वेपार खातामां दर्शावाय अने वेपार खातु तैयार करवाथी एमने काचो नफो अथवा काची खोट जाणी शकाय तो विद्यार्थी मित्रों वेपार खातामां उधार बाजु मालना खातामां क्या दर्शावाय ए थोड़ा याद कराओ तो उधार बाजू में आपणे शरूआतनो माल स्टॉक त्यार बाद खरीदी दर्शावता पण खरीदी केवी जोखी एटले खरीद परत बाद करीए पछी खरीदी दर्शावता पछी अन्य रीते गळेलो माल चोरी थी आगथी वरसाद थी अकस्मात थी धर्मादा थी उपाड थी ए अन्य रीते गळेलो माल खरीदीमांथी आपणे बाद करीने ज अवतरणमां लखीए छीए त्यार पछी खरीदीना खर्चा दर्शावाय रेलवे नो હવે જીએસટી આવ્યું છે 11મા ધોરણમાં એટલે 12માના વાર્ષિક હિસાબમાં લાવ્યા નથી પણ એ જીએસટી વસે કહેવાય પણ તમને જગાત આપે ઓકે મજૂરી છે જગાત છે રેલવેનું ખાસ મજૂરી યાદ રાખવાની દરમાયો છે ડેમરેજ છે વોરફેજ છે એવું કહી શકું પછી ઉત્પાદન ખર્ચા ઉત્પાદન મજૂરી છે ગ્રીસ ઓઇલ કારખાનાનો ઘસારો કારખાનાના ખર્ચા આવે એ દર્શાવાય છે જ્યારે વેપાર ખાતાની જમા બાજુમાં तो एक वेचाण ए पण चोखो वेचाण एटले के वेचाण नी अंदर थी वेचाण परत होय ए बात करवामां आवे त्यार बाद आउटर मां लखीए छीए आपणे वेचाण त्यार पछी भंगार नी कोई आवे छे भंगार माल नी उपज थई होय जेम के आग मां माल नाश पामे अने भंगार उपज थाय तो पण जमा बाजू दर्शावी छे तो त्यार बाद विद्यार्थी मित्रों आखर माल स्टॉक दर्शावाय आ बाबत याद राखो ने आपणे दर्शावता आव्या 11मां धोरणनी अंदर तो आखर माल स्टॉक क्या दर्शावाय छे ओके અને એ દર્શાવ્યા પછી કાચો નફો અને કાચી ખોટ શોધવામાં આવે બંનેમાંથી કોઈ એક પરિણામ મળે ઓકે જમા બાકી હોય તો કાચો નફો અને ઉધાર બાકી હોય તો કાચી ખોટ મળે જે મળે તે કાચો નફો કે કાચી ખોટ બંનેમાંથી જે પરિણામ મળે એ પરિણામ ક્યાં લઈ જવાય નફા નુકસાન ખાતામાં ઓકે જો કાચો નફો હોય તો નફા નુકસાનની જમા બાજુ અને કાચી ખોટ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ ઓકે હવે આ ખાતું ક્લોઝ થઈ ગયું હવે આપણે નફા નુકસાન ખાતાની વાત કરીએ તો બીજા નંબરમાં નફા નુકસાન ખાતું તૈયાર થાય હવે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનો હેતુ કે હિસાબી વર્ષના તે નફો કે નુકસાન કેટલું એ જાણવા માટે નાણાકીય પરિણામ જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરાય છે હવે નફા નુકસાન ખાતામાં કયા ખર્ચા તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુમાં ખર્ચા દર્શાવવાની આપણે 11મા ધોરણમાં શીખ્યા એ જ ખર્ચા આવશે એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં વહીવટી ખર્ચા એટલે કે પહેલો તો કાચી ખોટ લાવ્યા હોય તો એ દર્શાવ્યું ત્યારબાદ વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ત્યાર પછી નાણાકીય ખર્ચા એટલે કે તમામ પ્રકારના લોનોના વ્યાજ બીઓડી નું વ્યાજ આ પ્રકારના અને અન્ય ખર્ચાને નુકસાન ગાલખાન ઘસારો ચોરીથી નુકસાન આગથી નુકસાન આ બધી અસરો ઉધાર બાજુ દર્શાવે ઓકે ત્યાર પછી જમા બાજુ મહેસૂલી ઉપજ દર્શાવીએ છીએ કાચો નફો હોય તે ત્યારબાદ મહેસૂલી ઉપજો મહેસૂલી ઉપજોની અંદર વિદ્યાર્થી મિત્રો મળેલ ડિવિડન્ડ મળેલ વ્યાજ રોકાણનો વ્યાજ હોય મળેલ દલાલી હોય ઓકે આ બધી મહેસૂલી ઉપજો આપણે જમા બાજુ દર્શાવી તમે 11મા ધોરણમાં શીખ્યા એ જ આવતી હોય છે સામાન્ય રીતે ઉમેદવારનું પ્રીમિયમ આ બાબત યાદ રાખજો ઉમેદવારનું પ્રીમિયમ નફા નુકસાનની જમા બાજુ દર્શાવવા 11મા ધોરણમાં બધું એક્સપ્લેન કરીને ડિટેલમાં સમજાવ્યું છે ઓકે તો એ જમા બાજુ હવે નફા નુકસાન ખાતું ક્લોઝ કરો એટલે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ શોધી શકાય ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જે મળે છે એ પરિણામ એ આપણે પાકા શ્રેયમાં લઈ ગયા હતા વૈયક્તિક માલિકીમાં જ્યારે 11મા ધોરણમાં શું કરતા વૈયક્તિક માલિકીમાં નફો હોય તો મૂડીમાં પ્લસ કરતા અને ખોટ આવે તો મૂડીમાંથી માઇનસ કરતા પણ ત્યાં એક વ્યક્તિ હતી ત્યારે આપણે મૂડીમાંથી પ્લસ માઇનસ કરતા સીધું પાકા શ્રેયમાં પણ અહીંયા બે કરતા વધારે ભાગીદારો વચ્ચે વહેંચવાનો એટલે શું કરે અલગ થી જ મૂડી ખાતા ચાલુ ખાતા બનાવવાનો હોય તો ચાલુ ખાતા બનાવાય છે એટલે અસરો વ્યવસ્થિત રીતે આપી શકાય એ જ હેતુ હોય છે ફારાવણી ખાતુને આ કોઈ ફરજિયાત ખાતા નથી આ બે ખાતા ફરજિયાત નથી હોતા આ બે ખાતા વાર્ષિક હિસાબોમાં આપણી સરળતા વ્યવસ્થા માટે તૈયાર કરીએ છીએ ખરેખર તો વાર્ષિક હિસાબોમાં ત્રણ જ પત્રક છે વેપાર ખાતું નફા નુકસાન અને પાકું સારું
આપણે તમને 11 માં ધોરણ ની અંદર જેમ પાકા સર માં સીધી અસર આપતા એવી રીતના નથી 12 માં ધોરણ માં 12 માં ધોરણ ની અંદર આપણે ફારાવણી ખાતું પણ અલગથી બનાવીશું મૂડી ખાતા અલગથી બનાવીને અસરો દર્શાવીશું ઉપાડની મૂડીની નફામાં વધારો થાય બધી અસર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લો તો નફાંશ ખાતામાં તો આ ખાતાની ઉધાર બાજુ મહેસૂલી ખર્ચ અને મહેસૂલી ખર્ચ અને અન્ય નુકસાન વધારે મહેસૂલી ખર્ચમાં વહીવટી ખર્ચ વેચાણ વિતરણ નાણાકીય ખર્ચ અન્ય ખર્ચ મેં અન્ય નુકસાન કીધા ચોરી ગાલખાંડ ઘસારો ચોરીથી નુકસાન આખી ઓકે ત્યાર પછી જમા બાજુ વિદ્યાર્થી મિત્રો જો મહેસૂલી ઉપજ અને અન્ય આવકો જે મેં કીધું અન્ય આવકમાં રોકાણોનું વ્યાજ ઉમેરવાનું પ્રીમિયમ ત્યારે મહેસૂલી ઉપજમાં એ જ આવશે આપણું જેમ પશુનું વેચાણ ક્યારેક આવી જાય તો એ બાબત પણ ત્યાં દર્શાવવી જરૂરી હોય મહેસૂલી ઉપજ તમને ખબર છે મળેલ ડિવિઝન હોય મળેલ વ્યાજ મળેલ ભાડું હોય એ બધી ઉપજો દર્શાવાય હવે નફા નુકસાન ખાતું બંધ કરીને શું પરિણામ જાણી શકાય તો જો નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટની જાણકારી મેળવી શકાય છે ઓકે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ વ્યક્તિ માલિકમાં સીધી લગતા પણ ભાગીદારીમાં ભાગીદારો વચ્ચે વહેંચવી પડે હવે ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવી પડે તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવા માટે નફા નુકસાન ફારામે ખાતું બનાવાય મેં હમણાં ચલાવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ તમે ત્રણ દાખલાની પ્રેક્ટિસમાં કરી ચેપ્ટર નંબર 1 ની અંદર ફારામે ખાતું આવી ગયું નફા નુકસાન ખાતું ફારામે ખાતું ફરજિયાત નથી આ ખાતું અલગથી બનાવવું જરૂરી નથી હોતું આ એક નફા નુકસાનનો ભાગ જ છે ઓકે પણ આપણે બનાવવાનું ફરજિયાત એટલે કે આપણા દાખલાની અંદર તો અલગથી જ બનાવવાનું છે 12માં ધોરણમાં ઓકે બીજું નફા નુકસાન ફારામણી ખાતાની અંદર કઈ અસરો દર્શાવાય તો લાસ્ટ વિડિયો છે જે બનાવ્યું હતું ફારામણી ખાતું એની અંદર જોઈ લેજો હજુ હું સ્ટ્રક્ચર ચલાવીશ એટલે બતાવી દઈશ જે પેઢી અને ભાગીદારોના આંતરિક વ્યવહાર જુઓ તો ફારામણી ખાતામાં ભાગીદારોના પેઢી સાથે થયેલા આંતરિક વ્યવહારોની નોંધ કરવામાં આવે એટલે ભાગીદારોના પેઢી સાથેના જે વ્યવહાર હોય છે મૂડી પર પેઢી વ્યાજ ચૂકવે ઉપાડ પર વ્યાજ વસૂલ કરે ચાલુ ખાતા હોય તો એના વ્યાજ વસૂલ કરે અને ભાગીદારોને ચૂકવે ભાગીદારોને પગાર બોનસ કમિશન મહેનતાનું આપે ભાગીદારોના ભાગનો વહેંચણી પાત્ર નફો કે ખોટ એની અસરો દર્શાવવા રીતે વહેંચણી પાત્ર ફારમની ખાતાની અંદરથી મળે છે ઓકે તો જુઓ આ ખાતા પરથી પેઢીનો વહેંચણી પાત્ર નફો કે ખોટ શોધી શકાય એટલે ફારમની ખાતું તૈયાર કરવાથી વહેંચણી પાત્ર નફો કે ખોટની જાણકારી મળે છે એટલે કે ફાળવણી ખાતામાં આપણે અનામત પણ જોઈએ સામાન્ય અનામત મકાન ફંડ ભંડોળ આવા અનામતો પણ ત્યાંથી ઉભા કરવામાં આવે છે ઓકે બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ફાળવણી ખાતાની અંદર જે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવે ને તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય હવે કેટલીક એક બાબત યાદ કરાવી દો થોડી રહી ગઈ એટલે કે નફા નુકસાનના પ્રમાણ અંગે આપણે કરાર હોય જોજો કરારપત્રની જોગવાઈ હોય ને જે બાબતો છે બધી જ એમને નક્કી કરેલી એ માટે કરારપત્રની જોગવાઈ લાગુ પડે અને જો કરારમાં સૂચના ના હોય તો 1932 ના ભાગીદારી કાયદાની જોગવાઈ લાગુ પડશે જેમ આપણે લોન પર વ્યાજ અંગે જોઈ હતી ને 6% વ્યાજ વસૂલ કરી શકાય છે કાયદા પ્રમાણે કરારમાં સૂચના ન હોય ત્યારે તો એવી જ રીતે જો નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારો વચ્ચે નક્કી થયું હોય કરારમાં તો એ પ્રમાણમાં વહેંચી બાદ નફોને ખોટ વહેંચાય પણ જો કરારમાં નફા નુકસાનના પ્રમાણ અંગે સૂચના ના હોય તો સરખા પ્રમાણમાં નફો કે ખોટ વહેંચાય છે હવે જે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવ્યો હોય તે એમના મૂડી ખાતે લઈ જવાય હવે મૂડી ખાતે ક્યારે બીજું દાખલાની અંદર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ મૂડી ખાતા રાખવાની સૂચના હોય તો બધા જ વ્યવહારો મૂડી ખાતે એટલે અસ્થિર મૂડી ખાતું એકલું મૂડી ખાતું જ બનાવાય અને ભાગીદારોના પેઢી સાથેના જે વ્યવહારો છે આંતરિક વ્યવહારો મૂડી ઉપાડ ભાગીદારોના જે પગાર બોનસ કમિશન મહેનતાનું એ બધી જ અસરો ક્યાં દર્શાવાય મૂડી ખાતાની અંદર જ દર્શાવાય ઓકે બીજું અને જો દાખલાની અંદર ચાલુ ખાતા આપ્યા હોય એટલે કે કાચા સમયમાં ચાલુ ખાતાની બાકીઓ આપી હોય તો તમારે એમ સમજવાનું કે આ ભાગીદારોના મૂડી ખાતા રાખવાની સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એટલે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય એટલે મૂડી ખાતા અલગથી બનાવો ચાલુ ખાતા અલગથી બનાવો ત્યારે મૂડીની અંદર ખાલી એક જ અસર હોય મૂડીની હા ક્યારેક મૂડીમાં કાયમી ધોરણે વધારો ઘટાડો થાય એ અસર મૂડી ખાતામાં અપાય બાકી બધી જ અસરો છે જે ટૂંકા ગાળાના ફેરફારો ઉપાડ મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ ચાલુ ખાતાના જે વ્યાજ એ બધી જ અસરો પગાર બોનસ કમિશન બધું જ ચાલુ ખાતા ઓકે હવે તમારે કેવી રીતના નક્કી કરવું
जो खाली दाखलानी अंदर काचा स्वरमां मूड़ी खाता नी बाकी होय छे तो एम समझवानुं अस्थिर मूड़ी खाता पद्धति एकला मूड़ी खाता तैयार करवा। जो दाखलानी अंदर काचा स्वरमां चालू खाता नी बाकी आपी होय तो एम समझवानुं के अस्थिर मूड़ी खाता पद्धति कायमी मूड़ी खाता पद्धति त्यारे मूड़ी खाता ने चालू खाता अलग थी बनावा। ओके तो हवे એટલે તો મૂડી ખાતા બનાવવા જો મૂડી ખાતાની જે આખાની બાકી મૂડી નીકળે એ પાકા સ્વરમાં લઈ લઈએ છે અને જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય અને આપણે ચાલુ ખાતા તૈયાર કરતા હોય તો ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવે જ્યારે ચાલુ ખાતા ક્લોઝ કરીએ ને અસરો તો આપણે શીખ્યા છે અગાઉ અને હું ફરીથી હમણાં શીખવાડી સ્ટ્રક્ચરમાં સામાન્ય અસરો છે તો ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવી શકે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ આવે અને ચાલુ ખાતાની જમા પણ ક્યારેક બાકી આવી શકે। ઓકે હવે ચાલુ ખાતાની આ બધું ત્યાં શીખવાડ્યું પણ ફરીથી રિમાઇન્ડ ચાલુ ખાતાની ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સ્વરૂપમાં મિલકત લેના બાજુ દર્શાવાય અને જ્યારે જો ચાલુ ખાતાની જમા બાકી નીકળે ભાગીદારોના કોઈ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી નીકળે તો મૂડીની જેમ જમા બાકી હોય ને એમ જ ચાલુ ખાતાની જમા બાકી પાકા સ્વરૂપમાં મૂડી દેવા બાજુ દર્શાવાય। મૂડી દેવા એટલે જવાબદારીઓ બાજુ। ઓકે મૂડી દેવાને આપણે જવાબદારી બાજુ જવાબદારીઓ પણ કહીએ છીએ તો જવાબદારી બાજુ દર્શાવાય। ઓકે હવે મૂડી ખાતા અને ચાલુ ખાતા ક્લોઝ કેવી રીતે કરાય એ પણ શીખી ગયા ત્યાર પછી જોઈએ છેલ્લે પાકું સર્વેયર તૈયાર થાય। ઓકે જો તમારે દાખલાની અંદર એક સૂચના આપું કે એકલા મૂડી ખાતા બનાવવાના હોય મૂડી ખાતાની જ બાકીઓ આપી હોય કાચા સ્વરૂપમાં તો પછી ચાલુ ખાતું બનાવવાનું આવતું જ નથી ત્યારે તમારા પાંચ ખાતા જ બને પાંચમા નંબરમાં પાકું સર્વેયર એટલે મૂડી ખાતાને પાકું સર્વેયર પણ જો કાચા સ્વરૂપમાં ચાલુ ખાતાની બાકીઓ આપી જ્યારે કાયમી મૂડી ખાતા પદ્ધતિ થઈ ત્યારે તમારે છ ખાતા બનાવવાના મૂડી ખાતું સાથે ચાલુ ખાતું। ઓકે હવે જુઓ પાકું સર્વેયર આપણે જોઈએ છઠ્ઠા નંબર પર તો પાકું સર્વેયર બનાવવાનો હેતુ એ છે કે ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા આર્થિક પરિસ્થિતિ જેને નાણાકીય પરિસ્થિતિ કહેવાય તો હિસાબી વર્ષના અંતે પેઢીની મિલકતો સામે દેવાનું પ્રમાણ કેટલું છે આ જાણવા માટે પાકું સર્વેયર તૈયાર થાય। પાકું સર્વે વર્ષના અંતે તૈયાર કરે જે આપણે વૈયક્તિક માલિકીમાં શીખ્યા તો ધંધાની આર્થિક પરિસ્થિતિ અને મિલકતો સામે દેવાનું પ્રમાણ તો પાકા સમયના આપણે બે અંકો જોયા એક બાજુ મૂડી જેવા બાજુ દર્શાવાય છે જે જમા બાકીઓ કહેવાય અને મિલકત તેના જેને ઉધાર બાકીઓ કહેવાય છે। ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં વર્ષના અંતે પાકું સર્વેયર તૈયાર કરવામાં આવે છે અને પાકા સર્વેના મૂડી દેવા અને મિલકતનાનું જે બંને બાજુનો સરવાળો કરવામાં આવે વર્ષના અંતે બધી જ અસરો અપાયા પછી। ઓકે મૂડી અને દેવા મૂડીની અંદર આપણે જોયું કે ભાગીદારોની મૂડી હોય તો મૂડી અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો એ દર્શાવાય ત્યાર પછી આપણે બિન ચાલુ જવાબદારીઓ દર્શાવાય છે લાંબા ગાળાના દેવા જેમ કે ડિબેન્ચર છે બોન્ડ છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણો અન્ય લોનો હોય લાંબા ગાળાની ત્યારબાદ ચાલુ દેવા ચાલુ જવાબદારી કહેવાય તો એની અંદર આપણે જોયું કે લેનદારો દેવી ઊંધી બેંક ઓવરડ્રાફ્ટ કર્મચારી નફાભાગ ભંડોળ કર્મચારી બચત ખાતા ચૂકવાના બાકી ખર્ચા આ બધી અસરો દર્શાવાય। ઓકે એવી રીતે પાકા સમયમાં મિલકતોમાં પણ આપણે જોઈએ તો મિલકતોની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ટ્રક્ચર યાદ રાખશો તો સારું છે બિન ચાલુ મિલકતો પહેલા દર્શાવાય હવે બિન ચાલુની અંદર કાયમી દ્રશ્ય અને અદ્રશ્ય આવે બિન ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો એમાં દ્રશ્ય અને અદ્રશ્ય અલગ હવે કાયમી દ્રશ્ય મિલકતો એટલે આપણે જોઈ શકીએ તેવી જમીન મકાન ફર્નિચર વાહન ઓકે યંત્રો પ્લાન્ટ મશીનરી જ્યારે અદ્રશ્ય મિલકતો તો અદ્રશ્ય મિલકતો તમને ખબર છે પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝી લાયસન્સ ઓકે તો અને સોફ્ટવેર આ બધી કેવી છે અદ્રશ્ય ત્યાર પછી રોકાણો દર્શાવાય કોઈ કંપનીના શેરમાં રોકાણ હોય ડિબેન્ચરમાં રોકાણ હોય તમે કોઈ કંપનીના શેર ખરીદો ડિબેન્ચર ખરીદો તો એ રોકાણમાં મિલકતો બાજુ દર્શાવાય ત્યાર પછી ચાલુ મિલકતો દર્શાવાય। ઓકે ચાલુ મિલકતોમાં તમે શીખ્યા હતા તે દેવાદારો લેણી હુંડી આખર સ્ટોક રોકડ સિલક બેંક સિલક મરવાની બાકી આવકો અગાઉથી ચૂકવેલ ખર્ચ આ બધી અસરો ચાલુ મિલકતોમાં તમે અત્યારે ભેગી દર્શાવો તો ચાલે। ઓકે એ દર્શાવાય છેલ્લે અવાસ્તવિક મિલકતો દર્શાવે છે નહીં માની વાળેલ ખર્ચ ઓકે સંશોધન વિકાસ ખર્ચ ત્યાર પછી પ્રાથમિક ખર્ચ આંતરિક કમિશન જાહેરાત ઝુંબેશ ખર્ચ આ બધી અસર ત્યાં દર્શાવે છે। ઓકે અને પાકું સર્વે ક્લોઝ કરતા બંને બાજુનો સરવાળો સરખો બને મિલકત દેવા આ મિલકત લેના અને મૂડી દેવાનું ત્યારે તમારા વાર્ષિક હિસાબો પૂરા સાચા છે
અને 11 ગુણ મળે પણ બધી અસરો સાચી હોય ટોટલ સરખા મળે તો જ ઓકે હવે જે મિત્રો આ બધી અસરો છે બાબતો લખી લેજો ઓકે હવે દરેક સ્ટ્રક્ચર છે એની કઈ અસરો ધ્યાનમાં રાખવાની કઈ બાજુ દર્શાવી તો એ બધું હમણા બતાવી દઈશ આના પછી તરત જ અને કેટલીક બાબતો એવી હશે કે જે દાખલાને અનુસંધાન દાખલામાં જ આપીએ છીએ હું દરેક દાખલા માં તમને લખાવતો રહીશ જેમ આપણે 11માં ધોરણમાં ગણતરી લખતા કેટલીક નોંધો લખતા કે આ બાબત આ ધ્યાનમાં રાખે એ દરેક દાખલા વાઇઝ લખાવતો રહીશ દાખલાની અંદર ખાતા કેવી રીતના બનાવવા કેટલી જગ્યા છોડવી એ પણ હું દાખલો સ્ટાર્ટ કરીશ એ વખતે સમજાવી દઈશ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ખાતાનો નમૂનો જોઈશું સ્ટ્રક્ચર જોઈશું એની અંદર કઈ બાબતો કોમન છે જે આપણે 11માં ધોરણમાં શીખ્યા એ જ આવવાની છે અને કેટલીક બાબત પર તમારે ધ્યાન રાખવાનું છે એ જોઈ લઈએ આજે તો જોઈએ આપણે પહેલો વેપાર ખાતાનો નમૂનો છે એટલે કે વેપાર ખાતું કેવી રીતના તૈયાર કરવાનું ટાઇટલની અંદર આપણે જે પણ ભાગીદારી પેઢીના ચોપડે તૈયાર કરતા હોય એ ભાગીદારી પેઢીનું તારીખ 31/3 જે વર્ષ હોય એના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું હવે આ વેપાર ખાતાની અંદર આપણે ઉધાર અને જમા બાજુ કઈ દર્શાવી અસરો તે જોઈએ તો સામાન્ય જે ઉધાર બાજુ જે અસરો આવે તે કાચા સરવ્યામાં ઉધાર બાજુ જે ભાગ એટલે કે કાચા સરવ્યામાં જે ઉધાર બાકી હોય એમાંથી જ અહીંયા દર્શાવાય અને જમા બાજુ જે અસરો આવે એ કાચા સરવ્યામાં જમા બાકી હોય એમાંથી જ અસરો આવતી હોય હવે આપણે જોઈએ કે માલના ખાતા ખરીદીના ખર્ચા અને કઈ અસરો છે તે જો વેપાર ખાતાની ઉધાર બાજુમાં શરૂઆતનો ધંધાનો માલ સ્ટોક જે ધોરણ 11માં શીખ્યા એ રીતના જ લખવાનો હોય છે ત્યાર પછી આપણે ખરીદીનું આ સ્ટ્રક્ચર યાદ રાખીશું ને જે 11માં ધોરણમાં શીખ્યા એ રીતના જ એટલે કે જે ધંધાની ખરીદી આપી હોય એ અહીંયા લખીશું ત્યારબાદ ખરીદ પરત લખીશું અને ત્યારબાદ અન્ય રીતે ગયેલો માલ જેમાં ચોરીથી આગથી વરસાદથી જે પણ ઓકે એ બાદ થાય પછી જ આપણે ચોખ્ખી ખરીદી આઉટરમાં લખીએ ઓકે તો ખરીદી અને બાદ ખરીદ પરત આ બાબત ધ્યાનમાં રાખવાની હવે ત્યાર બાજુ મજૂરી તો વિદ્યાર્થી મિત્રો જુઓ કાચા શ્રમમાં એકલી મજૂરી આપે તો એ ખરીદીનો જ ખર્ચો અહીંયા ઉધાર બાજુ પણ જો પગાર અને મજૂરી એમ સાથે લખેલું હોય તો એ પછી પગાર આગળ લખેલું હોય ને તો વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનમાં દર્શાવવાનું અને મજૂરી પગાર બે શબ્દ મજૂરી અને પગાર લખ્યું હોય તો એ વેપાર ખાતામાં લખવાનું ઓકે બીજું આવક માલ ગાડા વાળું જે આપણે શીખી ગયા છે અહીંયા દર્શાવવાનું રેલવેનું એ પણ ખરીદીનો ખર્ચો તો એ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ જકાત એટલે કે પહેલા વસેક એટલે જીએસટી વસ્તુ સેવા કર ઓકે વસ્તુ સેવા કર જેને વસેક કહેવાય જે 2017માં અમલમાં આવ્યો અને જે આપણે લાસ્ટ ઇયરમાં 11માં ધોરણમાં આવેલું છે ચેપ્ટર એટલે જકાત નાબૂદ થઈ ગઈ એની જગ્યાએ પરોક્ષ વેરો વસેક આવ્યો ઓકે એટલે એક્ઝામમાં શાયદ જીએસટી અથવા વસેક એટલે પૂછી શકે આવકપૂરતી વસેક તો યાદ રાખવાનું જકાત હવે આવશે ને શબ્દ વસેક આવે તો એ ખરીદીના ખર્ચા કહેવાય ખરીદી ઉપર જીએસટી ભરવો પડે વસેક ઓકે આ જકાત પણ જતી રહી જગ્યાએ વસેક આવી ગયો એટલે કે આ બાબતો હવે તમારે આવશે નહીં ત્યારબાદ ક્યારેક લારીવાળું પૂછી શકે ઓકે જે આવકમાં ગાડાવાળું છે એ રીતના લારીવાળું કહેવાય ગોદી ચાર્જ ગોદી એટલે બંદર પર જે માલ આવતો હોય એનો જે ચાર્જ ચૂકવે છે તે સર આ શબ્દ ક્યારે વપરાયેલો નથી ડેમરેજ વિદ્યાર્થી મિત્રો 11માં ધોરણમાં શીખ્યા દર માસે ચૂકવવામાં આવતી મજૂરી જેને આપણે ડેમરેજ કહીએ તો એ ખરીદીનો ખર્ચો એ પણ દર્શાવવાનો અને આ શબ્દ આવેલો છે વોરફેજ એટલે જ્યારે માલ મોકલવામાં આવતો હોય ત્યારે જે જગ્યાએથી મોકલાય છે એટલે આયાત નિકાસની વાત કરીએ છીએ આપણે તો આયાત નિકાસની અંદર જ્યારે નિકાસ સ્થળેથી માલ મોકલાયો હોય તો આયાત સ્થળે મળે આયાત કરેલા બંદરે ત્યારે જે ઉપરનું ભાડું હોય ને ચૂકવવાનું તો એક તફાવતનું ભાડું ચૂકવાય એને આપણે વોરફેજ કહેવાય એ શબ્દ ભાગ્યે જ આવેલો એટલે કે અહીંયા દાખલાની અંદર તો વપરાયેલો નથી એટલે એ બાબત ધ્યાનમાં પણ રાખજો ખાસ આના ઉજો હવે ઉત્પાદનના ખર્ચા મેં તમને અગાઉ કીધી કે ઉત્પાદનને ખર્ચા જે મેન્યુફેક્ચર ખર્ચા છે ને એના માટે એક અલગ ખાતું બનાવાય પણ આપણે એના માટે એક અલગ ખાતું આવતું નથી તમને વેપાર ખાતાની અંદર જ સમાવવાના આવે છે હવે જો શબ્દ ઉત્પાદન મજૂરી કે એકલી મજૂરી આપે ને તો વેપાર ખાતામાં જ દર્શાવવાની આ ટાઇટલ જાળવવું જરૂરી નથી કે ઉત્પાદનને લગતા ખર્ચા પછી અલગ દર્શાવાય એવું નથી સરંગ બધા ખર્ચની સાથે જ લખી દેવાનું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો રોયલ્ટી ઓકે મજૂરી આપે કે ઉત્પાદન મજૂરી સોરી એ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ રોયલ્ટી આ બાબત યાદ રાખજો જે અહીંયા એરો કરીને ઉપર આજે મેન્યુ કર્યું છે ને એટલે આ બાબત ધ્યાનમાં લેવાનું રોયલ્ટી 11માં ધોરણમાં શીખ્યા
तो आप वेपार खाता में दर्शाने आवश्यक रॉयल्टी विषय मैं 11 धोरण में कीधेलू है विद्यार्थी मित्रों। ओके हवे आ नवू तमारे आ बाबत खास याद रखवानी कारखानाना खर्चा एकलो शब्द आपे तो ये वेपार खाता में कारखानाना खर्चा नफा नुकसान में दर्शाता नहीं, भूल थी आ बाबत याद रखो। कारखानानु भाड़ू आपे तो ये अहीं कारखानाना करवेरा शब्द लखे तो ये अहीं वीजरी एमां कारखाना आगळ शब्द आए पण कारखानानी वीजरी तो अहीं एकलो वीजरी खर्च आपे ने जोजो काचा श्रमे एकलो वीजरी खर्च तो ये नफा नुकसान में एकलू भाड़ू लखे तो नफा नुकसान में आग कारखाना भाड़ू कारखाना करवेरा कारखाना वीजरी खर्च तो बधाज वेपार खाता में दर्शावा। त्यार पछी जो वपरायेल माल सामग्री ऑइल ग्रीस ए कारखाना नो खर्चो छे ऑइलिंग पण ए तमारे आवतो नथी। बीजो विद्यार्थी मित्रो आ बे आवे छे ने आ मोस्ट इम्पोर्टेंट छे कारखानाना मकाननो घसारो आवो स्पष्ट शब्द होय ने कारखानानो मकान अथवा कारखानाना मकाननो घसारो तो ए तमारे वेपार खाता में ज दर्शावानो। प्लांट यंत्रों घसारो ए पण वेपार खाता में। ओके एकलू मकान शब्द आव्यो होय पाकाश्रयमां एकलू मकान सॉरी काचाश्रयमां अने एनो घसारो हवालामां पूछे एकलू मकान होय अने मकान पर घसारो तो ए पछी नफा नुकसान में दर्शावानो। पण कारखानानुं मकान आव्यो होय काचाश्रयमां अने घसारो पूछे तो कारखानाना मकाननो घसारो वेपार खातामां दर्शावाय एटले आ बाबत एरो करेली छे ने ए बाबतो खास तमारे याद राखवी। ओके એટલે કે આ એરો કરેલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં લેવી। ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નફો તો એ ક્યારે મળે એ પણ કહીશ। જમા બાજુ તો સામાન્ય અસરો વેચાણ એટલે વેચાણ એમાંથી વેચાણ પરત હોય એ બાદ કરીને ચોખ્ખું વેચાણ દર્શાવાય એટલે આ બાબત ધ્યાનમાં લેવી આપણે 11મા ધોરણમાં શીખ્યા। પણ આ બે આ આ આવી શકે ક્યારેક ભંગાર માલની ઉપજ ઉપજ હોય ને તો એ નફા નુકસાનમાં આવે અને ભંગાર માલનું વેચાણ એ માલનું ખાતું કહેવાય તો અહીંયા દર્શાવાય। आखर माल स्टॉक जो याद रखो हवाला में आप आखर माल स्टॉक तो एनी बे असरो हवाला नी एक व्यापार खाता नी जमा बाजू अने एक मिलकतों में दर्शावा चालू मिलकत तरीके अहीं आखर स्टॉक क्यारे आवे हवाला में आप तो अने जो काचा समय में आखर स्टॉक आपे मालनो आखर स्टॉक तो फक्त ने फक्त चालू मिलकत तरीके पाका समय में दर्शावा त्यारे व्यापार खाता में आवशे नहीं। ओके काचा समय में आखर स्टॉक आपे त्यारे। बीजू विद्यार्थी मित्रों जो हवे सरवारो करता अपने जमा बाजू ना सरवारो वधु मळ्यो होय तो ए सरवारो आपणे बन्ने बाजू लखीए छीए। ओके जमा नो सरवारो वधु मळ्यो होय तो आपणे ए सरवारो बन्ने बाजू लखीए छीए डिफरन्स मळे एने जमा बाकी एटले काचो नफो कहेवाय जे नफा नुकसान खाते लई जवाय। अने जो उधार नो सरवारो वधु होय तो ए सरवारो आपणे बन्ने बाजू मूकीए छीए। ओके अने डिफरन्स तमने जे मळशे तो आ डिफरन्स काची खोट उधार बाकी कहवा उधार ना सरवारो वधु तो क्या लई जवाशे नफा नुकसान खाते। ओके हवे ध्यान मित्रों आपणे नफा नुकसान नुं स्ट्रक्चर आगळ जोई लईए। हवे विद्यार्थी मित्रों जुओ नफा नुकसान खातुं नफा नुकसान खातानो नमूनो। हवे ध्यान मित्रों आपणे ऑनलाइन भणीए छीए एटले आ स्ट्रक्चर बोर्डवर्कनी अंदर मारे करावा शक्य नथी बनता एटले आनी अंदर ध्यानथी सांभळजो अने केटलीक थियरिकल बाबतो तमे वांचो ना समझ पड़े मने पूछी लेजो एटले थोड़ी तमारे मेहनत करवी पड़शे आमां थियरिकल बाबतो आनी अंदर जेम के वेपार खातामां जे बाबतो छे आम तो नमूना परथी बधी माहिती आवी जाय छे हुं बोली तमने समजावी देउं छुं पण क्यारे कोई अपवाद होय तो ए ध्यानमां लई लेवानो। ओके जो अहींया पण हिसाबी वर्षना अंते ज बने छे 31/3/2000 जे पण वर्ष होय एना रोजनुं पाकुं सर्यु एटले वर्षना रोज पूरा थता वर्षनुं लखवानुं होय। હવે આપણને ખબર છે કે ઉધાર બાજુ 11મા ધોરણમાં શીખ્યા કે નફા નુકસાન ખાતું છે એની ઉધાર બાજુ મહેસૂલી ખર્ચા અને અન્ય નુકસાન આવે જ્યારે એની જમા બાજુમાં આપણને મહેસૂલી ઉપજો આવે તો જોઈએ પહેલાં તમારે હંમેશા અહીંયા બે લીટી છોડીને જ લખાણ ચાલુ કરવાનું હોય બંને બાજુ બે લીટી છોડી દેવાની વારંવાર સમજાવીશ નહીં દાખલાની અંદર કારણ કે કાચો ખોટ પણ આવી કાચી ખોટ પણ આવી શકે અથવા કાચો નફો પણ આવી શકે વેપાર ખાતેથી એટલે પહેલાં લાઈન છોડીને જ શરૂઆત કરવાની બધી નોંધો આપવાની જ્યારે પણ કરીએ દાખલો ત્યારે। હવે જો વિદ્યાર્થી મિત્રો કાચી ખોટ હોય તો અહીંયા દર્શાવવાની થાય વેપાર ખાતેથી લાવીએ ત્યારે અને જે વેપાર ખાતામાં ઉધાર બાજુ ડિફરન્સ મળ્યો હોય કાચો નફો એ અહીંયા દર્શાવીએ। ઓકે ત્યાર બાજુ એ ઉધાર બાજુ કઈ અસરો તો ઉધાર બાજુ જે અસરો આવશે બધી જ કાચા સર્વેની ઉધાર બાકીઓ હશે એમાંથી જ આવશે એટલે કાચા સર્વેની ઉધાર બાકીઓમાંથી જ અહીંયા અસરો આવે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી। હવે અહીંયા તમારે આ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જાળવવા આમ જરૂરી નથી બોર્ડની અંદર પણ તમે જેટલા જાળવો એ તમારા હિતમાં છે કારણ કે વાર્ષિક હિસાબો કરશો
त्यारे कंपनी ना वार्षिक हिसाबो एनी अंदर आ स्ट्रक्चर छे, स्ट्रक्चर में रकमो मूकी करो छो एटले 11 में मरी जाए एवं छे ए चेप्टर। एटले आ स्ट्रक्चर तमे कर्या हशे, कई एंट्री कया स्ट्रक्चर में आवशे, कया टाइटल नीचे, तो तमने सरळ पड़शे कंपनी ना वार्षिक हिसाबो। ओके जो विद्यार्थी मित्रों, आ स्ट्रक्चर में एटले के वहीवटी खर्चा, वेचाण वितरण खर्चा अने नाणाकीय खर्चा ने अन्य खर्चा अलग अलग जे स्ट्रक्चर आप्या एना टाइटल नीचे जे खर्च आवतो होय दर्शाववानो होय छे, तो जाळवानो प्रयत्न करीशुं आपणे। ओके जो विद्यार्थी मित्रों, वहीवटी खर्चा तो आखू स्ट्रक्चर तमारे तैयार करवानुं छे, आनी अंदरना बधा प्रकारना खर्चा आवता होय छे अलग अलग। दाखलामां पगार, હવે એકલો પગાર આવે તો અહીંયા દર્શાવવાનો, પણ ભાગીદારનો પગાર આવે ને તો શબ્દ સાંભળજો, એ નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવાનો। ઓકે પગાર હોય, બોનસ હોય, ભથ્થા હોય, તો આ પેઢીના ખર્ચા, ઓકે આ બધા જ અહીંયા આવશે, પેઢીના ખર્ચ આવશે। ત્યાર પછી ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ખર્ચ, વીજળી ખર્ચ, આ બાબત ધ્યાનમાં લેજો। પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ઓકે પાકા શ્રમ ક્યારે કાચા શ્રમ બધી અસરો ભેગી હોય, પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, તો આ બાબત ધ્યાનમાં લેવી। ફાળો એટલે એની ઉધાર બાકી હોય, ઓકે પીએફ પ્રોવિડન્ટ ફંડમાં ભાગીદાર પણ જે પણ પેઢીના કર્મચારી હોય એનો પણ ફંડ કપાતો હોય તો એ પેઢીના ખર્ચ તરીકે અહીંયા આવશે। ઓકે અને આ બધા ખર્ચા અલગ અલગ આવી કે આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, ઓકે એટલે એ પણ બધા ધ્યાનમાં લેવા। હવે આ વહીવટ કરવા માટેના ખર્ચા, પેઢીનો વહીવટ કરવા માટે જે થતા હોય એ ખર્ચા હોય છે, ઓકે એટલે આ સામાન્ય ખર્ચા આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ। વેચાણ વિતરણ ખર્ચા એટલે આ પણ આખું સ્ટ્રક્ચર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। વેચાણ વિતરણ એટલે આપણે જ્યારે માલ તૈયાર થયેલો છે એને વેચાણ કરવા માટે જાહેરાત, સેલ્સમેનને પગાર અને માલ જ્યાં સુધી ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીના ખર્ચા એ વેચાણ વિતરણ ખર્ચા છે। તો આ પણ સ્ટ્રક્ચર જાળવવાનો પ્રયત્ન કરજો, જુઓ એની અંદર કયા કયા ખર્ચ આવે। તો આ બાબત જાવક, માલ, ગાડા, ભાડું, માલની જાવક થાય, વેચાણ થાય ત્યારે જે ખર્ચ ચૂકવો છો, જાવક, માલ, ગાડા, ભાડું, આ તમારે નફા નુકસાન ખાતામાં આવશે, જ્યારે આવક માલ ગાડા ભાડું એ વેપાર ખાતામાં આવે। ત્યાર પછી જોજો વિદ્યાર્થી મિત્રો, સેલ્સમેનનો પગાર, આવો શબ્દ સ્પષ્ટ લખો ને એ નફા નુકસાનમાં જ આવે, ભાગીદારનો પગાર હોય ને તો એ ફાળવણી ખાતામાં, અગાઉ પણ કીધું સેલ્સમેનનું કમિશન પણ અહીંયા, જેમ કે આ વારંવાર આવે જાહેરાતનો ખર્ચ। પછી આપેલ વટાવ, જોજો આપેલ વટાવ ઉધાર બાકી જ હોય, અહીંયા દર્શાવાય મળેલ વટાવ જમા બાકી જમા બાજુ। પછી વટાવ અનામત, તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને 11મા ધોરણમાં જેમ સ્ટ્રક્ચર બનાવતા આપેલ વટાવનું, તો બસ એ સ્ટ્રક્ચર તમારે અહીંયા બનાવવાનું, એવું તમને જ્યારે દાખલો વટાવનો આવશે ને આપેલ વટાવ અંગે સ્ટ્રક્ચર બનાવવાનું ત્યારે સમજાવી દઈશ કેવી રીતના સ્ટ્રક્ચર તૈયાર થાય। બીજું શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, તો આ બધા છે ને વેચાણ વિતરણ ખર્ચા છે, માલને વેચાણ કરવા અંગેના, ઓકે એડવર્ટાઇઝ ખર્ચ બધા, તો એ અહીંયા દર્શાવાય। ત્યાર પછી નાણાકીય ખર્ચા યાદ રાખજો, બહુ સરળ છે ને આટલા જ આવે, જેમાં યાદ રાખવાનું નાણાકીય ખર્ચા એટલે એવા ખર્ચા જે તમામ પ્રકારના ઉછીના નાણા લેવામાં આવ્યા હોય એનું જે વ્યાજ ચૂકવા એ નાણાકીય ખર્ચમાં આવે। ઓકે ખાલી અપવાદ છે મેનેજરનું કમિશન, એના સિવાય હું તમને સમજાવી દઉં, જુઓ આ જે આગળ લાઈન કરી છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, એ ભૂલ ના થવી જોઈએ। ભાગીદારે જો પેઢીને લોન આપી હોય તો એ લોનનું વ્યાજ એ અહીંયા દર્શાવવાનું, ફાળવણી ખાતું ચલાવ્યું ત્યારે પણ સમજાવ્યું હતું કે ભાગીદારની લોનનું વ્યાજ, હવે ભાગીદારનો એક પેઢી સાથેનો આંતરિક વ્યવહાર હોવા છતાં અહીંયા દર્શાવાય, આ યાદ રાખજો। જૂના સિલેબસની અંદર 2017 પહેલાં એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતું, પણ હવે 2017 પછીના સિલેબસમાં એ નફા નુકસાન ખાતામાં જ આવ્યું એટલે તમારે તો અહીંયા જ દર્શાવવાનું થાય। ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલ કોઈ પણ લોન હોય, બેંક લોન હોય, અન્ય લોન, એનું વ્યાજ, બેંક સાથેના બેંક ચાર્જિસ, કમિશન બેંકે કાપેલું હોય એ અહીંયા દર્શાવાય। ત્યારબાદ આ ખર્ચ, જો મેનેજરનું કમિશન વિદ્યાર્થી મિત્રો, ઓકે કે એન્ટ્રીપાત્ર નફાના જે અમુક ટકા મેનેજરનું કમિશન આપવાનું થતું હવાલો આવે તો મેનેજરનું કમિશન નફા નુકસાન ખાતામાં જ આવશે। હા, ભાગીદારનું કમિશન હોય વેચની પાત્ર નફા પર ભાગીદારનું કમિશન, તો એ પછી ફાળવણી ખાતામાં, ઓકે। પછી આ સામાન્ય જો અન્ય ખર્ચા કયા, નુકસાન, ચોરીથી, આગથી, વરસાદથી, ગાલખાત, જોઈ લો ઘસારો પણ અહીંયા આવે, ધર્માદા ખર્ચ, પછી જે મિલકત પરનો ઘસારો એટલે કે કારખાનાનું મકાન અને પ્લાન્ટ મશીનરી સિવાયની જે કાયમી મિલકતો, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, એનો ઘસારો અહીંયા દર્શાવાય, ઓકે। હવે ગાલખાતનો સ્ટ્રક્ચર તો વિદ્યાર્થી મિત્રો આપણે બેટર શીખ્યા છીએ 11મા ધોરણમાં, રિમાઇન્ડ કરાવું તો જુઓ ગાલખાતનો સ્ટ્રક્ચર નફા નુકસાનમાં ફરજિયાત બનાવી જ દેવાનું। ગાલખાત કાચા સરવિયાની, કાસ એટલે કાચા સરવિયાની,
હવે કાચા સ્પ્રેમાં આપી હોય ગાલખાત અહીંયા લખાય, ઇનર કોલમમાં પ્લસ ગાલખાત જે હવાલામાં આપી હોય, જે આપણે આ સ્ટ્રક્ચર ત્યારે જ બનાવીએ છીએ, તો ગાલખાત હવાલામાં આપી હોય એ અહીંયા પ્લસ થાય. હવે બીજું પ્લસ ગાલખાત અનામત હવાલામાં જે ટકાવારી કીધી હોય એને આપણે જે દેવાદાર ઉપર ઊભી કરીએ તે અહીંયા લખવાની. આ ત્રણ એન્ટ્રી પ્લસ કરીને ટોટલ કરી લેવાનું અહીંયા. ઓકે, એમાંથી ફક્ત બાદ કરવાનું ગાલખાત અનામત કાસ એટલે કાચા સરવૈયાની. ઓકે, તો તમારે બાદ કઈ કરવાની? કાચા સરવૈયાની ગાલખાત. ઓકે, હવે જે મિત્રો ગાલખાત અનામતની જગ્યાએ તમને ડુબટ નિધિ, જો ફરીથી રિમાઇન્ડ કરાવું, ગાલખાત અનામતની જગ્યાએ કાચા સરવૈયામાં ડુબટ નિધિ શબ્દ વાપરી શકે, સકમન લેણાની જોગવાઈ પણ વાપરી શકે, અને આ ગાલખાતની જગ્યાએ ડૂબેલું લેણું પણ શબ્દ વાપરી શકે. ડૂબેલું લેણું આ બાબત લખી રાખજો, યાદ રાખજો. આગથી નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણ નુકસાન, અન્ય ખર્ચ નુકસાનની જોગવાઈઓ નફા નુકસાનમાં આવશે. ઓકે, આપણે જે જોગવાઈઓ કરીએ છીએ ને, ઘસારાની જોગવાઈ, ત્યારબાદ કોઈ મિલકતની જોગવાઈ હોય તો જોગવાઈઓ અહીંયા આવે. ઓકે, જોકે તમને લગભગ કોઈ આવતો નથી હવાલો. ફાળવણી ખાતે ચોખ્ખો નફો એટલે કે જમા બાકી આવે, જમાનો સરવાળો વધુ, તે બંને બાજુ લખાય, અહીંયા જે ડિફરન્સ મળશે એ ચોખ્ખો નફો, એ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાય અને ફાળવણી ખાતામાં જમા બાજુ દર્શાવે. ઓકે, હવે આપણે જોઈ લઈએ નફા નુકસાનની જમા બાજુ કઈ અસરો આવશે. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુમાં વેપાર ખાતેથી જે નફો લાવ્યો હોય પહેલો દર્શાવાય હોય, તો ત્યાર પછી અન્ય ઉપજો, તો આ સામાન્ય છે, મળેલ વટ્ટા, મળેલ વાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આદત. આદત એક પ્રકારની દલાલી જ છે. ઓકે, રોકાણોનું વ્યાજ, ધીરે લોન પર વ્યાજ, આ શબ્દ યાદ રાખજો. પાકા સર્વેમાં ઉધાર બાકી હોય લોનની, એટલે કે ધીરેલી લોન હોય, અને એનું વ્યાજ પેઢી માટે આવક એટલે ધીરે લોનનું વ્યાજ અહીંયા દર્શાવાય. બીજું ગાલખાત પરત, એ ઉપજ છે, એ તો તમને ખબર છે અગિયારમાં ધોરણમાં આવતું, એ પણ દર્શાવાય. મિલકત વેચાણનો નફો હોય, કોઈ યંત્ર જમીન મકાન વેચાણ હોય એનો નફો થયો હતો અહીંયા, આ બાબત યાદ રાખજો. પસ્તી વેચાણની ઉપજ અને આ ભંગાર વેચાણ ઉપજ, જેમ કે આગમાં માલ નાશ પામે અને ભંગાર માલનું વેચાણની ઉપજ થઈ હોય, અન્ય ભંગારની ઉપજ હોય અહીંયા દર્શાવાય. અને બીજું એક આ ઉપજ યાદ રાખજો, પસ્તીના વેચાણની ઉપજ. ત્યાર પછી પરચુરણ કોઈ આવક હોય, તમને પરચુરણ આવક તરીકે લખે તો અહીંયા દર્શાવવાની. હવે વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો એ બંને બાજુ મુકાય, અને ડિફરન્સ જમા બાજુ મળે તો એને ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ. ઓકે, આ ચોખ્ખી ખોટ ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. ઓકે, હવે જૈન મિત્રો આના વિશે થોડી માહિતી અગાઉ જે થિયરીકલી વાંચજો અને આ બાબતો ધ્યાનમાં લેજો. સ્ટ્રક્ચર જાળવવાનો પ્રયત્ન કરીશું, અને નહીં જળવાય તો ગભરાતા નહીં, આમાં કોઈ માર્ક્સ કપાતા નથી. ઓકે, હવે જૈન મિત્રો આગળ મૂડી ખાતા અને ચાલુ ખાતા જોઈ લઈએ, ફાળવણી ખાતું પણ જોઈ લઈએ. ઓકે, હવે જૈન મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતું એટલે ત્રીજા નંબરમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું. નફા નુકસાન ખાતા પછી અહીંયા પણ તારીખ જે પૂરા થતા વર્ષનું હોય એ વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું લખાય છે. હવે એની ઉધાર બાજુ અને જમા બાજુ કઈ અસરો આવે એ પણ કહી દઉં. ફાળવણી ખાતું આપણે અગાઉ ભાગીદારી વિષય પ્રવેશ હતો એની અંદર શીખતા આવ્યા, એમાં ડિટેલમાં માહિતી આપી છે, એટલે અહીંયા શોર્ટમાં સમજૂતી આપું છું. એની અંદર હમણાં જ તમે ત્રણ દાખલા શીખ્યા છો એટલે ખ્યાલ જ છે. હવે જો ફાળવણી ખાતાને ઉધાર બાજુમાં પેઢી ભાગીદારો પ્રત્યે જે વ્યવહારો કરે છે, તો ભાગીદારો પ્રત્યે જે ખર્ચા ચૂકવે છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને પેઢી ભાગીદારો પાસેથી જે આવક વસૂલે ભાગીદારો પાસેથી, તો આ ઉપજો જે છે ભાગીદારો પ્રત્યેની એ જમા બાજુ દર્શાવાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ખાતાની અંદર પણ નફા નુકસાનની જેમ ઉપર બે લીટીઓ અહીંયા છોડી દેવાની બંને બાજુ, કારણ કે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવવાની હોય, એટલે બે લીટીઓ છોડીને જ આ બધા વ્યવહારોની નોંધ કરવાની હોય. હવે જો ચોખ્ખી ખોટ હોય તો જમા અહીંયા ઉધાર બાજુ લવાય છે નફા નુકસાન ખાતેથી, અને નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો હોય તો અહીંયા ફાળવણી ખાતે જમા બાજુ લવાય છે. હવે જો ત્યાર પછી ઉધાર બાજુ કઈ અસરો, તો ભાગીદારો પેઢી ભાગીદારોની મૂડી પર વ્યાજ ચૂકવે તો મૂડી પર વ્યાજ અહીંયા દર્શાવાય. ત્યાર પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચૂકવે તો યાદ રાખજો જમા બાકીનું વ્યાજ પણ અહીંયા દર્શાવાય. ભાગીદારોને પગાર બોનસ કમિશન ચૂકવે, તો આ શબ્દ જોજો, ભાગીદારોને પગાર ચૂકવે તો ફાળવણી ખાતે, અને કાચા શ્રમમાં એકલો પગાર આપે ને તો નફા નુકસાનમાં, પણ ભાગીદારના નામથી પગાર આપે ને તો યાદ રાખજો કે ફાળવણી ખાતામાં દર્શાવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામત,
तो जो जो अनामत उभी कराए नफा नुकसान फाड़वनी खाते उधार बाजू थी कराए बीजी असर जो पाका समय में अनातो सॉरी अनामतों बाजू जो अनामत हो प्लस थे। बीजू विद्यार्थी मित्रों जो वेचाण पात्र नफो आवशे जमा बाकी एटले जमा बाजू ना सरवाळो वधु होय तो ये बंने बाजू मुकाय ओके अने अहींया जे डिफरन्स मळे वेचाण पात्र नफो जेटला पण भागीदार होय अहींया बे जायपा त्रण पण होय तो ये त्रणे भागीदारों वच्चे वेचाय छे नफा नुकसान प्रमाण में अने ए मूड़ी अथवा चालू खाते जो मूड़ी खाता राख्या होय एकला तो मूड़ी खाते अने चालू खाता बनावाना होय स्थिर मूड़ी खाता पद्धति मुजब तो चालू खाते नफो लई जवो। त्यार बाजू जमा बाजू विद्यार्थी मित्रों भागीदारों जो उपाड़ है ये उपाड़ पर व्याज वसूले तो उपाड़ पर व्याज दर्शावाय पेढ़ी वसूल करे तो पेढ़ी नहीं आवक। त्यार बाद चालू खाता ने उधार बाकी व्याज जे जे पण भागीदार हो एक हो बे हो बने ने उधार बाकी हो तो बने ना उधार बाकी व्याज। त्यार पछी बस अहीं तो बे ज असरो विद्यार्थी मित्रों खास उपाड़ पर व्याज ने चालू खाता ने बाकी व्याज ज आवे। हवे जो उधार बाजू बंद करता जो उधार बाजू सरवारो वधु होय तो ये सरवारो बन्ने बाजू मुकाय अने डिफरन्स मळे एने आपणे उधार बाकी कहीए अने उधार बाकी एटले वेचनी पात्र खोट कहेवाय। जे भागीदारोना मूड़ी खाता होय तो मूड़ी खाते अने चालू खाता बनाव्या होय तो चालू खाते उधार बाजू दर्शावीए छीए अने ए पण नफा नुकसान प्रमाण में वेचाय छे ओके। त्यार पछी जोईए मूड़ी खाता ने चालू खाता। हवे विद्यार्थी मित्रों ध्यान आपजो भागीदारोना मूड़ी खाता हवे आ मूड़ी खाता क्यारे बनावाना के ज्यारे स्थिर मूड़ी खाता पद्धति होय त्यारे मूड़ी खाता अलग थी बनावीए अने चालू खाता अलग थी बनावीए। तो स्थिर मूड़ी खाता पद्धति मुजब ज्यारे मूड़ी खाता अलग थी बनावो तो बस एनी जमा बाजू भागीदारोनी मूड़ी आपणे दर्शावता क्यारेक मूड़ी वधारानी लाव्या होय भागीदार मूड़ी तरीके रोकड़ा लाव्या होय बैंक सिलक चेक थी नाना लाव्या होय अथवा मिलकत लाव्या होय तो वधारानी मूड़ी दर्शावाय जे पण भागीदार लावे तेना खातामां ओके। अहींया बे ज भागीदार आव्या त्रण पण होई शके तमने तो बे ज भागीदारोना वार्षिक हिसाबो 11मा 12मा धोरणमां आव्या छे। बीजू क्यारेक जो मूड़ी में घटाड़ो करता हो कायमी धोरणे एटले के वधारानी मूड़ी उपाड़ी जाए तो रोकड़ थी चेक थी अथवा मिलकत लई जाए मूड़ी पेरे तो अहींया दर्शावाय क्यारे पण लगभग आ प्रकारना व्यवहारो तमारे मूड़ी वधारानी लावे के उपाड़ी जाए आवता नथी अने जे सरूदनी मूड़ी होय ए लगभग आखरनी मूड़ी तरीके लई जवानी होय पाका सर्वेमां तो मूड़ीनी जमा ज बाकी नीकळे पाका सर्वेमां दर्शावानी। पण जो स्थिर मूड़ी खाता पद्धति न होय एकला मूड़ी खाता एटले के अस्थिर मूड़ी खाता पद्धति होय एटले के काचा समय में एकला मूड़ी खाता नी बाकीओ आपी होय तो पछी मूड़ी खाता में बधी ज असरो दर्शावाय भागीदारोना मूड़ी पर व्याज त्यार पछी भागीदारोनो पगार बोनस कमीशन त्यार पछी वेचनी पात्र नफो पण अहींया लवाय उधार बाजू में भागीदारोना उपाड़ उपाड़ पर व्याज त्यार पछी वेचनी पात्र खोट होय तो ए अहींया दर्शावाय पछी जे मूड़ी वधे पाका श्रेयमां लई जवाय ओके। हवे जुए के स्थिर मूड़ी प्रमाणे जो मूड़ी खातु बनावीए छीए तो आ रीतना सरूनी ने आकरनी मूड़ी एक ज वधती होय छे मोटे भागे अने चालू खाता में बाकी असरो अपाय छे तो चालू खाता जोई लईए। त्यार पछी हवे विद्यार्थी मित्रों जुओ स्थिर मूड़ी खाता पद्धति होय तो मूड़ी खाता आपणे जोया के मोटे भागे स्थिर मूड़ी रहती ज होय छे बाकी असरो चालू खाता में दर्शावाय तो चालू खाता में केवी असरो आवे आपणे अगर शीख्या छीए भागीदारी विषय प्रवेश में जोई लईए। जो जे भागीदारी चालू खाता की जमा बाकी होय तो जमा बाजू दर्शावाय ओके बन्ने नी पण आपी सके कोई एक नी पण आपी सके। त्यार पछी हवे बधा टूंका गाळाना फेरफारो जेवा के मूड़ी पर व्याज चालू खाता की जमा बाकी व्याज भागीदारोना पगार बोनस कमीशन मेहनतानु जे फाळवणी खाते उधार बाजू होय बधुं ज अहींया जमा बाजू आ मूड़ी पर व्याज चालू खाता पगार बोनस कमीशन ओके। अने जो फाळवणी खाते उधार बाजू वेचनी पात्र नफो मळ्यो होय तो वेचनी पात्र नफो पण जमा बाजू दर्शावाय। त्यार पछी जे भागीदारना चालू खाता ने उधार बाकी क्यारेक आपी होय काचा श्रेणीमां तो उधार बाकी होय तो उधार बाजू लखाय चालू खाता ने ओके। त्यार पछी भागीदारोना उपाड़ अने उपाड़ पर व्याज अने चालू खाता नी उधार बाकी नू व्याज आ याद राखजो उधार बाकी नू व्याज जे उधार बाकी होय एनू व्याज। त्यार पछी फाळवणी खाता में वेचनी पात्र खोट होय तो ए खोट पण अहींया लावामां आवे। अने त्यार पछी आ चालू खाता बंद करवामां आवे जो चालू खाता बंद करता जमा बाजू नो सरवारो वधु होय तो ए बंने बाजू मुकाय डिफरन्स मळे अने जमा बाकी जे आखरनी जमा बाकी कहेवाय तो जमा बाकी मूड़ी देवा बाजू दर्शावाय पाका सर्वेमां। अने जो चालू खाता ने उधार बाजू ना सरवारो कोई भागीदारों वधु होय तो ए ज सरवारो बन्ने बाजू मुकाय अने डिफरन्स मळशे जमा बाजू
जेने आपणे उधार बाकी तरीके कहीए छे अने चालू खाता ने उधार बाकी होय तो ए पाका समयमां मिलकतो बाजू दर्शावाय। ओके, अगाउ मैं हमणां ज कीधुं छे। हवे याद रखजो विद्यार्थी मित्रों, अस्थिर मूडी खाता पद्धति होय तो आ बधा जे व्यवहार चालू खातामां जोए ने आ बधा ज व्यवहारो क्या दर्शावाय? मूडी खातामां। ओके, हवे आपणे जोईए विद्यार्थी मित्रों पाकुं सर्वे छेल्ले जोई लईए छे स्ट्रक्चर। हवे याद रखो विद्यार्थी मित्रों पाकुं सर्वेयू तो पाकुं सर्वेयू छेल्लुं पत्रक बनशे वार्षिक हिसाबोमां। हवे त्यां अहींया खास याद रखवानुं तारीखमां तो जे ते भागीदारी पेटीनुं तारीख 31/3 जे पण होय वर्षना रोजनुं पाकुं सर्वेयू पूरा थता वर्षनुं लखाय नहीं, कारण के रोजनुं एटले पाकुं सर्वेयू एक ज दिवसनी स्थिति दर्शावे के छेल्ली तारीखे मूड़ी देवा अने मिलकतो केवा छे, केटली बाबतो छे एटले के रकमो ते स्थिति दर्शावे छे। एटले एक ज तारीखनुं होय एटले रोजनुं लखवामां आवे। हवे जो पाकासरना बे अंगो छे, मूड़ी देवा अने मिलकत लेना। मूड़ी देवा एटले जमा बाकीओ छे, एटले के काचासरमां जे जमा बाकी होय एमांथी ज अहींया जमा बाकीओ दर्शावाय, अने काचा सर्वेमां उधार बाकी होय एमांथी जे उधार बाकी होय मिलकत लेनानी ए उधार बाकी अहींया आवशे। हवे जो जमा बाजु एटले के मूड़ी देवा बाजु कई असर होय तो जे ते भागीदारोना मूड़ी खातानी बाकीओ, जो स्थिर मूड़ी खाता पद्धति होय तो सीधी मूड़ी लखी शकाय, અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો જે આખાનો ડિફરન્સ મૂડીનો આવે તે મૂડી ખાતા લખાય, અને જો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાકી અહીંયા લખાય છે। અહીંયા બે ભાગીદાર આપ્યા, આપણને ત્રણ પણ હોઈ શકે, જો કે નથી પણ ક્યારેક આવે તો। ત્યાર પછી આ જે ટીકમાં કર્યું એટલે બધી જ બાબતો યાદ રાખવાની, તો આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા મૂડી દેવા બાજુ છે તો મૂડી દેવા બાજુ બધી જ અનામતો, સામાન્ય અનામત, મૂડી અનામત, અન્યમાં જામીનગીરી પ્રીમિયમ, ઓકે, તો આ રોકાણ વધઘટ ભંડોળ હોય તો એ બધી મિલકતો સામેની જોગવાઈઓ પણ અનામત તરીકે ભંડોળ હોય તો એ દર્શાવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો જેમ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર જાળવશો ને, જેમ કે અનામતો તો અનામતો લખીને સ્ટ્રક્ચરની જે માહિતી લખો તો બેટર, જે મેં કીધું કે કંપનીના વાર્ષિક હિસાબોમાં કામ લાગશે સ્ટ્રક્ચર યાદ હોય તે। બીજું, હવે બિનચાલુ જવાબદારીઓ એટલે લાંબા ગાળાના દેવા કહેવાય બિનચાલુ જવાબદારી, તો લાંબા ગાળાની જવાબદારી જે લાંબા ગાળાના દેવા, તો બેંક પાસેથી લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થામાંથી લીધેલી લોન, મિત્રો પાસેથી લોન, ભાગીદારની લોન, આ યાદ રાખજો, જે બિનચાલુ લાંબા ગાળાના દેવામાં દર્શાવાય। જાહેર થાપણો, જાહેર જનતા પાસેથી ઉઘરાવેલી જે કહેવાય તો એ થાપણો પણ અહીંયા લખાય, આપી નથી। બીજું વિદ્યાર્થી મિત્રો, એના પછી ચાલુ જવાબદારી, એ પણ આ બધી જ બાબતો યાદ રાખવાની છે। તો ચાલુ જવાબદારી એટલે ચાલુ દેવા કહેવાય, તો એની અંદર બેંક ઓવરડ્રાફ્ટ, જે આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો એ જ આવશે, તો બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેનદારો, દેવી હુંડી, ચુકવાના બાકી ખર્ચ, અગાઉથી મળેલ આવકો, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ યાદ રાખજો પીએફ, એની જમા બાકી હોય, કારણ કે કાચા સમયમાં મેં કીધું ને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, એ બધું ભેગું જ આપે એટલે પ્રોવિડન્ટ ફંડની જમા બાકી હોય। બીજું, ભાગીદારની લોનનું વ્યાજ આ ટીકમાં રાખજો, મૂડી ખાતામાં દર્શાવતા નહીં, એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન વ્યાજની, અને બીજી અસર ભાગીદારના લોનની વ્યાજની અસર મૂડી દેવા બાજુ, કારણ કે ચૂકવવાનું બાકી હોય છે। ઓકે, એ ચાલુ દેવા તરીકે દર્શાવાય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું બીજી મિલકતો બાજુની અસર, તો સામાન્ય રીતે મિલકતો બાજુ આ સ્ટ્રક્ચર છે જાળવવાનો પ્રયત્ન કરજો। તો પહેલાં બિનચાલુ મિલકતો, બિનચાલુ એટલે લાંબા ગાળાની મિલકતો, એની અંદર કાયમી મિલકતો દ્રશ્ય અદ્રશ્ય બે સ્વરૂપે અલગ દર્શાવવાની હોય, તો કાયમી મિલકતોમાં દ્રશ્ય, તો દ્રશ્ય મિલકતો જે જોઈ શકાય એવી મેં તમને કીધી, પણ એમાં ઘસારો બાદ હોય, મતલબ ઘસારો કીધું હોય તો બાદ કરીને આવતરમાં લખાય, એટલે ઘસારા બાદની જે રકમ લખાય એ આપણે શીખ્યા છીએ 11મા ધોરણમાં પણ। જમીન પર ક્યારેક ઘસારો હોય નહીં, બાકીની મિલકતો પર આવી શકે। તો જો જમીન, મકાન, પટે રાખેલી મિલકતો એટલે યાદ રાખજો ભાડાપટ્ટાનું મકાન હોય, ખબર છે ને, હવાલો આવશે જ, ભાડાપટ્ટાનું મકાન અથવા ભાડેથી રાખેલું યંત્ર, તો એ બધી મિલકતો પણ અહીંયા દર્શાવાય। ત્યારબાદ વાહનો, યંત્રો, ફર્નિચર, ફિટિંગ્સ, ઓકે, તો એ દર્શાવાય છે મિલકતો બાજુમાં દ્રશ્ય મિલકત તરીકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો અદ્રશ્ય મિલકતો, તો પાઘરી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ત્યાર પછી જો બીજી કંઈ નાખું, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, ઓકે, લાઇસન્સ, એ પણ આવી શકે છે। જો કે તમને તો સામાન્ય આ ટ્રેડમાર્કના માંડી વારવાના, કોપીરાઇટ, પેટર્ન્સ એમાંનો જ હવાલો આવી શકે।
હવે ત્યાર પછી બીજા નંબરનું સ્ટ્રક્ચર તમારે રોકાણોનું બનશે. રોકાણોમાં જુઓ, સરકારી જામીનગીરીમાં રોકાણ ક્યારેક આવી શકે? પ્રોવિડન્ટ ફંડના રોકાણો તો જનરલી આવતો જ હોય છે વ્યવહાર, તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો રોકાણના ટાઇટલ નીચે જ લખવાનું જેની ઉધાર જ બાકી હોય કાચા સમયમાં. બીજું વિદ્યાર્થી મિત્રો, કોઈ કંપનીના શેર આપી શકે, હા કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય તો એ રોકાણ હોય અહીંયા દર્શાવાય. કારણ કે રિલાયન્સ કંપનીના શેર, કાલિકો કંપનીના શેર, કોઈ રિલાયન્સ કંપનીના ડિબેન્ચર એક્ઝામ્પલ તરીકે એવું કોઈ કંપનીના ડિબેન્ચર કે રોકાણ કર્યું હોય શેરમાં તો એ અહીંયા દર્શાવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અન્ય બિનચાલુ મિલકતો આવશે. જોજો, અન્ય બિનચાલુ મિલકતો છે તો એની અંદર જે આપણે અવાસ્તવિક મિલકતો કહીએ છીએ લાંબા ગાળાની, તે તો એની અંદર પ્રસારિત મહેસૂલી ખર્ચ, નહીં માનવીવારે મહેસૂલી ખર્ચ, એમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ, ત્યાર પછી સંશોધન વિકાસ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, તો એ બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવવાના. એમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ વારંવાર આવે છે, આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા કે અહીંયા દર્શાવાય. અને ત્યાર પછી સ્ટ્રક્ચર બને ચાલુ મિલકતોનું, બિનચાલુ મિલકતો પૂરી થાય. હવે ચાલુ મિલકતો એટલે ટૂંકા ગાળાની મિલકતો, 12 મહિનાથી ઓછા સમય માટે ધારણ કરવામાં આવતી હોય તેવી મિલકતો, તો એમાં જનરલી આખર સ્ટોક, પરચુરણ દેવાદારો, દેવાદારોમાં પણ સ્ટ્રક્ચર બને યાદ રાખજો. એટલે કે દેવાદારોમાં ગાલખાત હોય તો એ હવાલાની બાદ કરાય, ત્યારબાદ હવાલાની ગાલખાત અનામત હોય તે બાદ કરાય, ત્યાર પછી હવાલામાં વટાવ અનામત હોય તો એ જોગવાઈ પણ કરવી પડે. ઓકે, જે હવાલો હોય તે પ્રમાણે આપણે જોઈશું. ત્યાર પછી રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મરવાની બાકી આવકો, ધીરેલી લોન, એટલે કે પેઢી એ જો કોઈ કર્મચારીને ધીરેલી હોય, અન્ય રીતે મિત્રોને ધીરેલી હોય આપેલી, જેને આપેલી લોન કહેવાય, એ લોન પેઢીની મિલકત કહેવાય છે, ચાલુ મિલકત, તો એ મિલકતો બાજુ દર્શાવાય છે. ત્યાર પછી લેણી ઊંડી અને અગાઉથી ચૂકવેલ ખર્ચા, તો આ બધી ચાલુ મિલકતો જે કાચા સમયમાં ઉધાર બાકી હોય એની. બીજું વિદ્યાર્થી મિત્રો, જુઓ ક્યારેક ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાકીઓ આવતી હોય તો ઉધાર બાકીઓ મિલકતોમાં દર્શાવાય, મેં અહીંયા તમને કીધું એ પણ અહીંયા દર્શાવાય. અને ત્યાર પછી હવે આ બધી અસરો આપ્યા બાદ પાકું સર્વે ટેલી કરાય, અને પાકા શ્રેણી તમે જુઓ છો બંને બાજુનો સરવાળો તમને સરખો મળે એટલે તમારા વાર્ષિક હિસાબો પૂરા થાય, અને જો તમારો સરવાળો યોગ્ય સરખો જ આવતો હોય તો તમારો દાખલો સાચો છે અને 11 ગુણ મળે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આ બાબતો જે કીધી છે ધ્યાનમાં લેજો, એક વખત રિમાઇન્ડ કરજો, પ્રેક્ટિસ કરજો, તો જ દાખલામાં સરળતાથી ખ્યાલ આવશે. હવે આપણે દાખલો જોઈશું અને કેટલીક મહત્વની બાબતો દાખલાની અંદર જ કહેતો રહીશ અને નોંધો લખાવીશ. ઓકે.